ગત ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાનના સમયે એટલે કે મતદાનના દિવસે તમામ બેઠકોના પત્રકારોને પોતાની પ્રમાણિક ફરજ બજાવતા રોકવા મૂળભૂત ફરજોમાં રૂકાવટ પેદા કરવાનું કામ માહિતી અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે માહિતી ખાતું સીધું જ રૂપાણીના હાથમાં છે શુભ્રષ્ટાચાર બાબુએ કંટ્રોલમાં નથી કે સત્તાના જોરે આવું પત્રકારોને પોતાની પ્રમાણિક ફરજમાંથી દૂર રાખવા સરકારી રસ દેખાવ્યો હતો આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં જોવા મળી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું તેવા નારા સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કોતરડિયાના સૂચના અનુસાર પત્રકાર એકતા સંગઠન ગુજરાત લીગલ સમિતિના હરજીભાઈ બરૈયા તેમજ પ્રદેશ પ્રમુખ રીટા સિંઘ અને પ્રદેશ મહામંત્રી પિનાકીન પરમાર તેમજ સુરત શહેર પ્રિન્ટ મીડિયા પ્રમુખ સચિનભાઈ પટેલ અને જર્નલિસ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના નેશનલ સેક્રેટરી વયમ સૈયદ અને સંગઠનના મેમ્બરોની હાજરી સુરત કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં સુરતના હોદ્દેદારો અને પત્રકારો વિશાલ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર શ્રીને આવેદન આપી સરકાર સમક્ષ પત્રકારોનો પ્રશ્ન પહોંચાડવા અને વહેલી તકે ઉકેલ લાવવા જણાવ્યું હતું જ્યાં પેટા ચૂંટણી હતી તે તમામ જિલ્લાઓમાં આવેદન આપી રોષ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ હરજીભાઈ બરૈયા એક શોટ સુરત